મારી આ રીતે તમે ઘરે જ બટર નાન અને ગાર્લિક નાન બનાવશો ને તો કદી પણ હોટલમાં જઈને ઓર્ડર નહીં કરો, એટલી સોફ્ટ અને સ્પંજી બને છે અને ઠંડી પડે સહેજ પણ ચવડ નથી થતી અને એવી ને એવી સોફ્ટ પણ રહે છે. તો મિત્રો, હું છું કલ્પના પરમાર, ગુજરાતી ફૂડ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. કોઈપણ ઇષ્ટનો ઉપયોગ કર્યા વગર સરળ રીતે ઘરમાં જ બનાવો, ના તંદૂર વગર, ના ઓવન વગર, તવા પર તંદૂરી નાન. રેસ્ટોરન્ટ જેવા એકદમ પોચા અને સરસ નાન બનાવવા માટે મેં અહીં 1/2 કપ દહીં લીધું છે. દહીં થોડું ખાટું લેવાનું છે અને બહુ જાડું નહીં, બહુ પાતળું નહીં એવું લેવાનું છે. અને એમાં મેં અહીં 1 મોટી ચમચી સોજી લીધું છે, ઝીણું સોજી છે, તમે જોઈ શકો છો એકદમ ઝીણો બારીક સોજી છે. સોજીને આપણે દહીંમાં મિક્સ કરી લઈશું અને 5 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું જેથી સોજી સરસ ફૂલી જાય. જુઓ, સોજી સરસ મિક્સ થઈ ગયું છે, એને સાઈડમાં રાખી દઈશું. અને હવે આપણે જે લોટ બાંધવાનો છે, જે એમાં બાઉલમાં એ લઈ લઈશું, એના પર મેં એક ચાણી મૂકી લીધી છે. અને એમાં આપણે 2 કપ મેં અહીં મેંદો લીધો છે, માપીને કપના મેઝર કપ પ્રમાણે લીધો છે. તમે વાટકીનું માપ પણ સેટ કરી શકો છો. અને ત્યારબાદ 1 ટીસ્પૂન બેકિંગ પાવડર લીધો છે અને 1/2 ટીસ્પૂન બેકિંગ સોડા લીધો છે. અને આપણે ત્રણે વસ્તુને ચાળી લઈશું. આપણો લોટ ચરાઈ ગયો છે, એને આપણે સાઈડમાં રાખી લઈશું. મેં અહીં 1/2 કપ હુંફાળું દૂધ લીધું છે, થોડું ગરમ હોય એવું લેવાનું છે. અને એમાં 1 મોટી ચમચી ખાંડ નાખીશું. અને ખાંડને આપણે જ્યાં સુધી ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધી દૂધ અને ખાંડને મિક્સ કરી લઈશું. ખાંડને સરસ ઓગાળી લેવાની છે, આખો દાણો ના રહેવો જોઈએ. જુઓ, દૂધ અને ખાંડ સરસ ઓગળી ગયા છે. હવે એને આપણે સાઈડમાં રાખી લઈશું. અને આપણે લોટ ચાળીને રાખ્યો છે એ લઈ લઈશું. એને આ રીતે વચ્ચે આપણે ખાડો કરી દઈશું. મેં અહીં 2 મોટી ચમચી તેલ લીધું છે. તેલની જગ્યા પર તમે ઘી પણ લઈ શકો છો મોણ માટે. અને ટેસ્ટ મુજબ મીઠું નાખીશું. હવે આપણે દહીંને જે સોજી રાખી હતી એ નાખીશું અને દૂધને ખાંડને મિક્સ કર્યું હતું એ નાખીશું. ખૂબ જ ઝડપથી આપણા નાન બની જતા હોય છે, બસ એને આપણે રેસ્ટ આપવાનો હોય છે, એમાં ટાઈમ લાગે છે, બાકી લોટ તો તરત જ બંધાઈ જતો હોય છે. જુઓ, લોટ આપણે સોફ્ટ બાંધવાનો છે. જો તમને જરૂર લાગે તો તમે વધારે દૂધ લઈ શકો છો, પરંતુ માપનું જ મેં લીધું છે. 2 કપમાં તમારે પરફેક્ટ આવી રહેશે. તમે જોઈ શકો છો લોટ સરસ સોફ્ટ બંધાયો છે. લોટને આપણે સરસ પહેલી વખત બાંધી લઈએ. જુઓ, આપણો લોટ તમે જોઈ શકો છો સરસ સોફ્ટ બંધાયો છે. હવે એને આપણે 2-3 મિનિટ માટે આ રીતે મસળવાનો છે. મસળીને એકદમ સોફ્ટ કરી લેવાનો છે, આપણા હાથ પર ચોંટે નહીં ત્યાં સુધી એને મસળવાનો છે. જુઓ, આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. જુઓ, અને હવે હાથ પર ચોંટતો પણ નથી. હવે આપણે થોડું તેલ લઈશું અને એને કેળવી લઈશું. લગભગ 1/2 નાની ચમચી તેલ લઈશું અને એને સરસ લીસો કરી દેવાનો છે. જુઓ, લોટ સરસ લીસો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આટલો સોફ્ટ હોવો જોઈએ. હવે એને આપણે ઢાંકીને રાખવાનું છે. એક ભીનું કપડું લઈ લઈશું અને એને ઢાંકી લઈશું અને ઉપર ઢાંકીને કોઈ પણ ગરમ જગા પર આપણે 1 કલાક એને રાખી દેવાનું. મારા ઓવનને હંમેશા 2 મિનિટ માટે એને ફેરવીને ગરમ કરી લઉં છું અને પછી જ એમાં આ મૂકી દેતી હોય છે. તો લગભગ 1/2 થી 1.25 કલાકમાં આપણો લોટ સરસ પ્રૂફ થઈ જતો હોય છે. 2 મિનિટ એને ફેરવી લેવાનું અને પછી બંધ કરી અને મૂકી દેવાનું અને પછી એને આપણે કલાક માટે રેસ્ટ આપી દઈશું. કલાક પછી વણીશું નાન. મિત્રો, આપણા લોટને મૂક્યાને 1 કલાક થઈ ગયો છે. હવે ચેક કરી લઈએ. જુઓ, એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે. લોટ તમારો એવો હોવો જોઈએ કે જ્યારે તમે એને ખેંચો ને તો આવી રીતે ખેંચાવવો જોઈએ. જુઓ, ભલે થોડો હાથમાં ચોંટશે પરંતુ એને આ રીતે સ્ટ્રેચ થવો જોઈએ લો, તો તમારા નાન એકદમ સોફ્ટ થશે. હવે આપણે થોડો તેલવાળો હાથ કરી લઈશું અને લવા પાડી લઈશું. જુઓ, મેં થોડો હાથ તેલવાળો કરી લીધો છે અને આપણે મીડિયમ સાઇઝના બોલ બનાવી લઈશું, બહુ મોટા નહીં અને બહુ નાના નહીં એવા. અને એને આપણે સરસ આ રીતે લીસા કરી લઈશું. નાનને બહુ પાતળા નહીં કરવાના, જો તમે બહુ પાતળા કરશો તો કડક થઈ જશે. થોડા થીક સાઇઝના રાખવાના, જાડા રાખવાના. જુઓ, આ રીતે લવાને આપણે ડીશમાં મૂકી લઈશું અને આ રીતે બધા જ લવા બનાવી. જુઓ, આપણા બધા બોલ બનીને રેડી થઈ ગયા છે. હવે એક બોલને આપણે લઈ લઈશું અને થોડો કોરો લોટ નાખીશું, બહુ નહીં નાખવાનો, જસ્ટ આપણે વણી શકીએ એટલો જ લેવાનો છે.
અને આપણે એને વણી લેવાનું છે. વણતી વખતે ધ્યાન આપવાનું છે કે વચ્ચેથી એને બહુ પાતળો નહીં કરવાનો, આપણે સાઈડથી વણવાનું છે. એટલે વચ્ચેથી થોડો જાડો રહે એ રીતે રાખવાનું. જો વચ્ચેથી એકદમ પાતળો થઈ જશે તો સરસ ફૂલે નહીં અને પછી અંદર વચ્ચેથી એકદમ ક્રિસ્પી થઈ જશે. એટલે વણતી વખતે આ રીતે એને સાઈડ સાઈડથી વણવાનું. જુઓ આપણા નાન વણાઈ ગયા છે. હવે એના પર આપણે થોડી કલુંજી નાખીશું, એટલે કે ડુંગળીના બે નાખીશું. તમે ચાહો તો કાળા તલ પણ નાખી શકો છો અને થોડા લીલા ધાણા નાખીશું અને ફરીથી આપણે એને વણી લઈશું. દબાવી દઈશું જેથી કલુંજી અને ધાણા સરસ ચોંટી જાય. જુઓ હવે આપણે એને પલટાવી દેવાનું છે. જુઓ મેં નાનને પલટાવી દીધી છે. ફરી એને થોડી વણી લઈશું. મેંદો છે એટલે તમે જેટલું વણશો ને એ ફરી પાછું સંકોચાઈ જશે, એટલે છેલ્લે જ્યારે તમે શેકવા મૂકો ત્યારે પણ થોડુંક એને ખેંચીને શેકવાનું. હવે પાછળની સાઈડ પર આપણે પાણી નાખી દઈશું. પાણી લગાવવાનું છે જેથી જ્યારે આપણે તવી પર એને ચોંટાડીએ તો ચોંટી જાય. બહુ પાણી નહીં લગાવવાનું, બસ થોડો થોડો પાણીનો હાથ લગાવીશું. જુઓ આપણા નાન વણાઈ ગયા છે. હવે આપણે એને શેકવા, નાનને શેકવા માટે મેં લોખંડની તવી મૂકી દીધી છે અને તવી તમારી હાઈ ફ્લેમ પર ગરમ હોવી જોઈએ. ઠંડી તવી નથી રાખવાની, એમ આપણે જે નાન બનાવ્યા છે એ નાખીશું અને નાનનો જે ભીનો ભાગ છે એ નીચે નાખીશું અને એને થોડું આ રીતે ખેંચીને નાખવાનું છે. જુઓ અને થોડો હાથથી આમ ખેંચીને પછી મૂકવાનું છે અને એક મિનિટ આપણે એને હાઈ ફ્લેમ પર જ શેકી લઈશું અને ત્યારબાદ પલટાવીશું. જુઓ તમે જોઈ શકો છો નાના નાના પરપોટા આવી ગયા છે. હવે આપણે તવીને પલટાવી લઈશું આ રીતે અને ધીરે ધીરે એને ફેરવતા ફેરવતા આપણે શેકી લેવાનું છે. બધી બાજુથી એને ફેરવવાનું છે. ગેસની ફ્લેમ મેં સ્લો કરી દીધી છે. જુઓ જોઈ શકો છો તમે આ રીતે બધી બાજુથી શેકવાની છે. ધ્યાન રાખવાનું છે એક બાજુ બળી ના જાય. બધી બાજુ તમારી વરાળ આવે. જુઓ તમે જોઈ શકો છો સરસ ફૂલવા પણ માંડી છે. આ જ રીતે કરવાનું છે ને. જુઓ અને ધીરે ધીરે ફેરવતા જવાનું છે એટલે બધી બાજુ સરસ શેકાઈ જાય. જુઓ મિત્રો આપણી નાન સરસ શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. જુઓ હું તમને બતાવું છું ઝૂમ કરીને. જુઓ સરસ શેકાઈ ગઈ છે ને. હવે એને કાઢી લઈશું. નાન જુઓ આપણી સરસ શેકાઈ ગઈ છે, એને પ્લેટમાં કાઢી લઈશું. જુઓ સરસ બની છે. હવે એના પર આપણે બટર લગાવી લઈશું. નાન સરસ શેકાઈ જાય પછી એના પર આપણે બટર લગાવીશું, લગભગ અડધી ચમચી જેટલું. જુઓ અને એકદમ સરસ સોફ્ટ આપણી નાન બનીને રેડી થઈ ગઈ છે. હવે હું તમને ગાર્લિક નાન બનાવતા બતાવું છું, એ જોઈ લઈએ અને પછી આપણે એને સર્વ કરીશું. જુઓ મેં બીજી નાન વણી લીધી છે, એના પર આપણે મેં અહીં છીણેલું લસણ લીધું છે એ નાખીશું અને થોડા ઝીણા મરચાં પણ મેં લીધા છે. એ બધું જ આપણે આ રીતે ફેલાવી દેવાનું છે. લસણનું પ્રમાણ તમે વધારે કે ઓછું તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો. થોડા લીલા ધાણા પણ નાખીશું અને ફરીથી એને વણી લઈશું. જુઓ આપણી ગાર્લિક નાન વણાઈ ગઈ છે. હવે આપણે પણ એને પણ એ જ રીતે પાણી નાખી અને શેકી. જુઓ ગાર્લિક નાનમાં પણ સરસ નીચેથી શેકાઈ ગયું છે અને તમે જોઈ શકો છો ઉપરથી ફૂલવા લાગ્યું છે. સેમ એને પણ આપણે હવે આ રીતે પલટાવીને શેકી લઈશું. ધીરે ધીરે બધી બાજુ પલટાવતા શેકવાનું છે. જુઓ આપણી નાન સરસ શેકાઈ રહી છે અને બધી બાજુથી એને ફેરવતા ફેરવતા શેકી રહી છું. તમે જોઈ શકો છો સરસ થઈ છે. એક સાઈડ થોડીક બાકી છે. જુઓ મિત્રો આપણી નાન બની ગઈ છે અને જુઓ એકદમ સરસ શેકાઈ ગઈ છે. એને પણ આપણે કાઢી લઈશું. જુઓ મિત્રો આપણી નાન સરસ થઈ ગઈ છે. હવે આપણે એને બટર લગાવી દઈએ એના પર પણ. અને જુઓ એકદમ સરસ બની છે અને પાછળથી પણ જુઓ સરસ શેકાય છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. આ ગાર્લિક નાન છે. જુઓ મિત્રો આપણા બટર નાન બનીને રેડી થઈ ગયા છે. ગાર્લિક નાન અને કોરિયન્ડર નાન બનાવ્યા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ બન્યા છે. જુઓ એકદમ કોચા બન્યા છે, સહેજ પણ ક્રિસ્પી નથી થયા. તમે કોઈ પણ નાન લઈ લો. જુઓ આ ગાર્લિક નાન છે અને આપણે જે કલુંજીના અને લીધા છે પણ જુઓ એકદમ સરસ પોચા છે. હું તમને એક તોડીને પણ બતાવું છું. જુઓ
જુઓ એકદમ જાડીવાળા બન્યા છે. એની સાથે મેં દાલ મખની સર્વ કરી છે. તો મિત્રો, તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.